આ દુનિયાનો કોઈ બાપ એવો ન હોય કે પોતાની દીકરીનું ખરાબ વ્યવિશાળ ગોતે, યાદ રાખજો. એવો કોણ બાપ હોય કે પોતાની દીકરીની માટે સારું વ્યવિશાળ ન ગોતે? દરેક બાપ પોતાની દીકરીની માટે સારું વ્યવિશાળ ગોતી અને દીકરીના લગ્ન કરે. સત્ય ઘટના છે. આપણે અમરેલીની બાજુમાં ખાંભા, ખાંભાની અંદર એક આયર હતો, આયર, અને એને એક જ દીકરી હતી. બહુ બહુ ખૂબ સંપત્તિ ઘરમાં, અને સ્વાભાવિક છે જેવી સંપત્તિ હોય એવું આપણે હામી દીકરીનું ઘર ગોતીએ. એટલે એકની એક દીકરી પોતાના બાપને, એટલે દીકરીનું બહુ સારું વ્યવિશાળ ગોતી અને દીકરીના લગ્ન કરે છે. દીકરીના લગ્ન થઈ ગયા પછી દીકરી પોતાના સસરાના ઘરે જાય છે. સસરાના ઘરે ગયા પછી બે ત્રણ વર્ષ થયા અને પિયરમાંથી દીકરીને માઠા સમાચાર મળે છે. દીકરીને માઠા સમાચાર મળ્યા, બાપ દીકરી સાંભળ્યું, શું કહે ભાઈ? પિયરમાં તારા મા બાપનું દેહાંત થયું છે. પિયરમાં મા બાપનું દેહાંત થયું છે આવા દીકરીને સમાચાર મળ્યા એટલે દીકરી ભાંગીને ભૂકો થઈ ગઈ. સાહેબ, આપણે પુરુષો માટે એ વાત સાચી છે કે આપણા મા બાપનું દેહાંત થશે ને તો આપણી નજરની સામે થશે, પણ જેને તમે પરણી લાયા છો એ દીકરીના મા બાપનું દેહાંત થશે ને તેથી દીકરી પોતાના મા બાપ પાસે નહીં હોય. દીકરી રાતની સૂતી હશે અથવા તો કંઈ ખેતર કામે ગઈ હશે, કંઈ મજૂરી કરવા ગઈ હશે, અને અચાનક આપણને ત્યાંથી સમાચાર મળે કે દીકરીના મા બાપનું દેહાંત થયું છે. એટલે આપણે તો એટલા કઠણ દિલવાળા છીએ સાહેબ કે અહીંયા પહોંચાડી દઈએ ને ત્યાં સુધી તો કે નહીં, કોઈ પહેલાં એને પોગાડી દઈએ આપણે, અહીંયા કહેવું નથી, નકર અહીંયા અમને દેકારો કરશે. દીકરીને એવા સમાચાર મળ્યા કે તારા મા બાપનું દેહાંત થયું છે એટલે દીકરી પોતાના મા બાપનો ખરખરો કરવા માટે આવે છે. દીકરી પોતાના મા બાપનો ખરખરો કરી અને ઘરે જાય છે. પછી તો 12 દિવસ પૂરા થયા અને દીકરી પોતાના સસરાના ઘરે જતી રહી. સમયને જાતા વાર ન લાગી સાહેબ, જે દીકરીનું બહુ સારું વ્યવિશાળ ગોત્યું હતું આજે પિયરમાં મા બાપની હાજરી નથી, અને અચાનક દીકરીની માથે એવો કોપ ઉતર્યો છે કે દીકરીને ઘરમાં ખાવા દાણા નથી. ગામના બધા લોકો પરદેશમાં રળવા જાય છે, પણ આ દીકરીને પોતાનો પતિ કહે છે કે બધાય પરદેશમાં રળવા જાય છે તો હાલને આપણે બે પરદેશ રળવા જઈએ. દીકરી પોતાના પતિને ના પાડે છે. બધાય ભલે જાય, આપણે નથી જવું. કેમ? તો કે આપણે નથી જવું, મારા બાપના ઘરે બહુ સારું છે અને હું મારા વહેલા ભાઈથી 10 શેર બાજરો લઈ આવીશ. જે પિયરમાં મા બાપની હાજરી ન હોય અને પોતાના ભાઈ અને ભોજાઈ જે પિયરમાં હોય, એટલે દીકરીને પોતાનો પતિ કહે છે, સાંભળ્યું કે શું? કે પિયરમાં તારા મા બાપની હાજરી નથી, હવે પિયરમાં 10 શેર બાજરો માંગવા ન જવાય. દીકરી કહે છે કે તમે હા પાડો કે ના પાડો, પણ મારો માજનો ભાઈ છે ને મારો ભાઈલો મને ના નહીં પાડે, મારો ભાઈલો મને આપશે. પોતાના ભાઈની ઉપર વિશ્વાસ રાખી પોતાના પતિના ઉપરવટ થઈ અને આજ આ દીકરી ખાંભાના પાદરમાં 10 શેર બાજરા હાટુ આવે છે. દીકરી ખાંભાના પાદરમાં 10 શેર બાજરા હાટુ આવી દીકરી આમ નીચે ઉતરે. ખાંભાના પાદરમાં જ્યાં દીકરી ઉતરી છે, ઊંચી ઝેરનું મકાન છે ને પોતાની ભોજાઈ હંજવારી કાઢતા કાઢતા દૂરથી જોયું તો નણંદબા હાલ્યા આવે છે એવું દેખાય છે. પોતાની નણંદ આવે છે એવું પોતાની ભાભીએ જોયું એટલે પોતાની ભોજાઈએ એના ધણીને કીધું કે સાંભળ્યું કે શું? કે તારી બોન હાલી આવે છે અને આજ એના ઘરમાં ખાવા દાણા નથી, એટલે નકિયા આંગણે માંગવા આવતી હશે, માંગવા આવતી હશે. હવે તારી બેનને આવે એ પહેલા તમે હંતાઈ જાઓ,
જો તમારી બહેનને રાખવાની હોય તો હું જતી રહું, અને મને રાખવાની હોય તો તમારી બહેન આવી પહેલા તમે સંતાઈ જાઓ. દીકરી ઘણા હરખથી પોતાના ભાઈલા પાસે દહશેર બાજરા હાટુ આવતી. આજ પોતાનો ભાઈ મજબૂર હતો. સાહેબ, હું કાયમ મારી કથામાં કહું છું, કોઈ પણ દીકરીએ ક્યારે એવું ન રાખવું કે મારો ભાઈ મને આપતો નથી. તમારા ભાઈલાને તમને આપવું હોય પણ કદાચ તમારી ભોજાઈ જો ઘરમાં એવી હોય તો આપણો ભાઈલો આપણને ના આપી શકે. તમે ગમે એમ કરો તોય તમારો ભાઈ તમને ન આપી શકે. એટલે પોતાનો ભાઈ આમ સંતાવા બહાર નીકળે, પોતાની બહેનને આવવું ને પોતાના ભાઈલાને આમ બહાર નીકળવું. પોતાની બહેન પોતાના ભાઈલાને અવાજ કરે છે કે ભાઈ મારા વીર, હે મારા ભાઈ તું ઘડીક ઉભો રહે. પણ પોતાનો ભાઈ આખું આડા કાન કરીને નીકળી જાય છે. પોતાનો ભાઈ સંતાઈ ગયો, ઉભો રહેતો નથી. અને જે દીકરી 20 વર્ષની જે ફળિયામાં મોટી થઈ હતી, પોતાનો ભાઈ તો હંતાઈ ગયો પણ સતા દીકરી ફળિયામાં આવે છે અને પોતાની ભોજાઈ સંજવારી કાઢે છે. આવું બેહો શા માટે આયા કઈ કીધું નહીં પોતાની ભાભીએ, પણ નણંદ જ્યાં ફળિયામાં આવી એટલે પાણીનું ન પૂછું બેહવાનું ન કીધું પણ એટલું કીધું, શું કામ આવી, શા માટે આવી છો? પણ જે દીકરીનો બાપ ખાનદાન હોય ને એની દીકરીનું ખાનદાન હોય. સાહેબ, દીકરી પોતાની ભોજાઈની ખાલી એટલી વાણી કીધી શું કામ આવી અને શા માટે આવી, એટલે દીકરી દહશેર બાજરા હાટો આવી તે વાતને ફેરવી નાખી. દીકરીએ એટલું જ કીધું, કાંઈ નહીં ભાભી, બાર ગામ ગઈ હતી, મારા ભાઈલાનું મોઢું જોયું નતું ને, એટલે મારા ભાઈલાનું મોઢું જોવા માટે હું અહીંયા આવી છું, મારા ભાઈલાને જોવા માટે આવી છું. દહશેર બાજરો ન માંગ્યો દીકરીએ, તારો ભાઈ ઘરે નથી આવે ત્યારે આવજે. જે ફળિયામાંથી દીકરીને જાકારો મળ્યો હશે સાહેબ, એ દીકરી ફળિયામાંથી બહાર નીકળતા કેટલું એને દુઃખ થયું હશે. છતાં પણ દીકરી આંસુ નથી પાડતી. દીકરી અવળું ફરીને બહાર નીકળી ગઈ. બહાર નીકળ્યા પછી દીકરી બે આંવળા પાડે છે. શું કામ? એટલા માટે કે તમારે આંસુડા પાડવા હોય, કોઈની પાસે રોવું હોય ને સાહેબ, તો તમારા આંસુની કિંમત કરે ને એની પાસે જઈને રોવાય. ગમે એની પાસે જઈને તમે રોવો તો પણ નકામું છે. જ્યાં મારા તમારા આંસુની કિંમત થતી હોય અહીંયા રોવાય. દીકરી બહાર નીકળી ગઈ પણ જ્યાં જાપે પહોંચી, ખાંભા ગામના જાપે દીકરી પહોંચી, જોગડા નામનો એક દલિત ત્યાં બેઠો હતો. જોગડા નામના દલિતે દીકરીને ઉભી રાખી, ઉભી રહે બાપ, તું એ ઘરની દીકરી છો ને તારા બાપનું ખોવડું અને ખાનદાન એ હતું કે અહીંયા કદાચ દુશ્મન આવે તોય પાણી પીધા વગર પાછો ન નીકળે, તો તું એ ઘરની દીકરી છું. આવીને તરત પાછી વળી આનો મને જવાબ આપ. સતા સાહેબ દીકરી છે. સતા દીકરીને એમ થયું કે કદાચ હું આ જોગડા દલિતને એમ કહું કે દહશેર બાજરા હાટુ આવી હતી, મારા ભાઈ અને મારા ભાભીએ મોઢું ફેરવી લીધું, તો મારા ભાઈલાને આખા ગામના મેણા સાંભળવા પડશે. એટલે મારા ભાઈલાને કોઈના મેણા ન સાંભળવા પડે. એટલે દીકરી એટલું કહે છે, કાંઈ નહીં મારા વીર, મારે કામ હતું, કામ પૂરું થયું એટલે હું પાછી વળી છું. મારું કામ પૂરું થઈ ગયું એટલે મારા વીર, મારા ભાઈ હું પાછી વળી છું. હવે ઘટના એવી બને છે કે જોગડા દલિતને ભગવાને હગી બહેન આપી નથી, એટલે આ આઈ રાણી છે એટલે માથે હાથ મૂકીને એટલું કહે છે જોગડો દલિત, બેન તું આઈ રાણી છે અને હું દલિત છું, પણ આજ તે મને જો ભાઈ કીધો હોય તો હવે તું સાચું ન કહે તો તને આ તારા ભાઈના સોગંધ છે. જોગડો દલિત દીકરીની માથે હાથ મૂકીને એમ કહે છે કે આજથી હું તને મારી ધર્મની બહેન માનું છું. સાહેબ, હગી બહેનને અપાય કે ન અપાય, પણ જ્યારે ધર્મની બહેન બોલાય ને સાહેબ તો બહુ, એ તો બહુ અઘરી વસ્તુ છે, એમનામ નથી નાતો થઈ જતો. જોગડો દલિત માથે હાથ મૂકીને એટલું કહે છે કે બેન મને સાચું કહે, તું આવીને શા માટે પાછી વળી, આવીને પાછું વળવાનું મને કારણ કહે. અને તેદી આયરની દીકરી જોગડા દલિતને બથ ભરીને રોવા માંડી.
જોગડા દલિત ને એટલું જ કહે છે, કઈ નહીં મારા વીર, આ તારા ભાણેજ ને ખવડાવવા ઘરમાં દાણા નહોતા, મારા ભૈલા પાસે 10 શેર બાજરા હાટું આવી હતી, પણ આજ મારો ભાઈ અને મારી ભોજાઈ મોઢું ફેરવી ગયા એટલે હું પાછી વળી છું, બીજું કઈ નથી. જોગડો દલિત કહે છે, બેન હવે ઘણીક વાર તો અહીંયા ઉભી રહે. જોગડો દલિત દલિતવાસમાં જઈ એક ગાડું બાજરો ભરીને આવે છે, આખું ગાડું બાજરાનું ભરીને આવે છે. બેન તું આયરની દીકરી છે, હું દલિત છું, પણ તારો ભાઈ છું ને હું તને ધર્મની બહેન કહું છું, જો તને આભરસેટ ન લાગે તો તને તારા કાપડામાં એક ગાડું બાજરો આપું છું. એક ગાડું બાજરો આપ્યા પછી જોગડો દલિત પોતાના 18 વર્ષના દીકરાને બોલાવે છે, પોતાના દીકરાને કહે છે કે ભગવાને મને હગી બહેન તો નથી આપી, પણ આજ મને ધર્મની બહેન મળી છે અને એક ગાડું બાજરો આપું છું, મારી બહેનને એના ઘર સુધી મૂકી આવ્યા. જોગડા દલિત નો દીકરો 18 વર્ષનો ઠેકડો મારીને ગાડા ઉપર બેસી ગયો અને ગાડું હાંકી મૂક્યું. જોગડો દલિત ત્યાં સુધી ઉભો છે કે જ્યાં સુધી ઝાંખી ઝાંખી બેન દેખાય છે ત્યાં સુધી. બેનને દેખાવાનું બંધ થયું એટલે જોગડો દલિત ઘરે આવે છે. ઘરે આવીને પથારની જેરે બેઠો બેઠો જોગડો દલિત રડે છે, ત્યારે જોગડા દલિતની ઘરવાળી એટલું કહે છે કે હે ધણી, તમને ભગવાને હગી બહેન તો આપી નથી અને એક ધર્મની બહેન મળી અને એક ગાડડી બાજરો આપીને પછી રોવું તું તો એને બહેન કેવી નહોતી. એક ગાડું બાજરો આપી અને તમારે જો ગીરે આવીને રોવું તું ને તો તમારે એને બોન કેવી નહોતી. અને તેથી જોગડો દલિત એટલું કહે છે કે મેં મારી બહેનને એક ગાડું બાજરો આપ્યો એટલે નથી રોતો, કે તો તે જેને 9-9 મહિના પેટમાં રાખ્યો ને એ તારો ને મારો દીકરો મારી બહેનને મૂકવા ગયો છે ગાડું લઈ. તે જેને ધાવણ ધવરાવીને મોટો કર્યો એ તારો ને મારો દીકરો મારી બહેનને મૂકવા ગયો છે. મારું રોવાનું કારણ એ છે કે કદાચ મારો દીકરો હોય અને તારું ધાવણ ધાવીને મોટો થયો હોય તો મેં તો મારી બહેનને એક ગાડું બાજરો આપ્યો છે, પણ જો એ મારો દીકરો હોય અને 9 મહિના તારા કુખમાં રહી અને તારું ધાવણ ધાવીને મોટો થયો હોય તો મારી બહેનને બળદને ગાડું બે દેતો આવે તો હું માનું કે મારો દીકરો છે. બળદ અને ગાડું બે દેતો આવે તો હું માનું કે મારો દીકરો છે, પણ કદાચ જો એ બળદને ગાડું લઈને પાછો આવશે તો મારે ઝેર પીને મરી જવું પડશે. એટલે આ જગતના સંતો કહે છે, જનની જનતો ભગત જણજે, કા દાતાર ને કા સૂર, નકર માતું વાંધણી રહેજે પણ મત ગુમાવીશ તારું નોટ. હે માં, એવા દીકરાને જન્મ આપજે કે આ ધર્મની માટે, રાષ્ટ્રની માટે, સમાજની માટે કે પોતાને ગામની માટે કંઈક કરી શકે. જનની જણતો ભગત જણજે, કા ભગત, પેલો ભગત કીધો છે, જનની જણતો ભગત જણજે, કા દાતાર અને કા સૂર. અમુક વ્યક્તિને જગાડવાનો જ હોય, જેની માથે ગુરુ નો હોય, નુગરા હોય ને, એને તમે જગાડવા જાવ ને તો એને મોઢામાં જાગી ને તરત સારી વાત જ ન હોય. હા, આપણા ઘીરે એવો ધણી હોય ને તો એને ન જગાડાય, ઉવા દેવાય, હું નકામી બળત. અમુકને ઘીરે હોવું એવું હોય, હાવું એવું થાકી જાય તોય ન થાકે, પણ કુવા દેવાય, બળતરા ન કરે ખોટી. જનની જણતો ભગત જણજે, કા દાતાર ને કા સૂર, નકર માતું વાંધણી રહેજે પણ મત ગુમાવીશ તારું. આ જોગડા દલિત નો દીકરો પોતાના ફૈબાને મૂકવા જો છે ગાડું લઈ, પોતાના ફૈબાના ઘીરે પહોંચ્યો એટલે એ દીકરાએ પોતાના ફૂઈને કીધું, ફૂઈ કે હા, મારા ફૂવા ક્યાં? તો કે ગામમાં હશે, તો મારા ફૂવાને બોલાવો ને. ફૂવાને બોલાયા, એના ફૂવા આયા. જોગડા દલિતના દીકરાએ એટલું કીધું, ફૂવા મારા બાપને ભગવાને હગી બહેન તો આપી નથી, પણ આજ આટલા વર્ષે મારા બાપને એક ધર્મની બહેન મળી, પણ મારો બાપ કેટલો ભિખારી છે. ફૂવા, મારા બાપે મારા ફૈબાને એક ગાડડી બાજરો આપ્યો અને પાછો મારો બાપ મને કહે છે કે બેટા મૂકી આવે, મારા ફૈબા વરા કેમ ઉતરશે? ફૂવા, મને મોડું થાય છે, મારા ફૈબાના કાપડામાં દાંડા અને બળદ અને ગાડું બધું હું આપું છું, મને રાજ છોડી દો, મારે મોડું થાય છે, રાજ છોડી દો, મારે મોડું થાય છે. અને પોતાનો દીકરો એ બળદ ને ગાડું બધું દઈ અને રાહ ફેરવતો ફેરવતો જ્યારે ખાંભાના પાદરમાં ઉતર્યો સાહેબ, ત્યારે જોગડા દલિતને એની ધર્મપત્નીને કોઈ શાનું રાખવા વાળું નહોતું. મારું કહેવાનો અર્થ એ હતો આખી વાતમાં કે ક્યારેય દીકરીએ એવું ને વિચારવાનું કે મને મારો ભૈલો આપતો નથી,
ક્યારેક ક્યારેક જો ઘરમાં ભોજાઈ આવ્યું હોય તો ભૈલો મજબૂર થઈ ગયો હોય. અને ઘણી દીકરીઓ તો મેં એવી જોઈ છે કે પોતાનો ભાઈ ન આપે એટલે પિયરમાં જવાનું બંધ કરી દે, પોતાના ભાઈને બોલાવવાનું બંધ કરી દે. એ પાદરો નિર્ણય નહીં કરવાનો સાહેબ. ક્યારેક એવું બને ભૈલાને આપવું હોય પણ ના આપી શકે, એના કંઈક કારણો હોય અને કારણોને જાણવા જોઈએ આપણે.